वर्णिवेश रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः बोलो श्री घनश्याम महाराज नी श्री हरिकृष्ण महाराज नी श्री स्वामी नारायण भगवान नी बदा भक्तों ने खूब भाव थी जय स्वामी नारायण શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર સદગુરુ ભૂમાનંદ સ્વામી મહારાજના બાળ ચરિત્રોનું વર્ણન કરે છે. ગઈકાલની કથામાં 40મો તરંગ પૂરો થયો. મહારાજે બાળ લીલા કરી અને મનુષ્ય ચરિત્ર પહેલાં કર્યું અને પાછું દિવ્ય ચરિત્ર કર્યું. હઠ કરી અને ચોરીને વીંટી લીધી ભાભીની અને હલવાઈની દુકાને જઈને મીઠાઈ ખાધી, એટલી ખાધી કે આખી દુકાન ખાલી કરી દીધી. બાજુના એના ભાઈની દુકાન, અયોધ્યાની બધી દુકાનોની બધી મીઠાઈ ભગવાન જમી ગયા. છેલ્લે ઘી આપ્યું તો એ પૂરું કરી દીધું. પહેલાં ભાઈથી હવે શું કરવું કંઈ ખબર પડીને છેલ્લે ભગવાનના શરણે આવીને ભગવાનની માફી માગી. કીધું, આપ તો ભગવાન છો, મને માફ કરો. ભગવાન એનો લોભ ટાળવા માટે આ ચરિત્ર કર્યું. તો એટલે લોભ હોય તો ભગવાન ગમે નહીં, ભગવાન લોભ છે બધાય પાપનો બાપ છે. એટલે લોભ હોય તો બધા પાપ આવે. પછી લોભને માટે માણસ બધું કરે, ધર્મ મૂકે ને લાજે મૂકે. એટલે મહારાજે લોભ ગમતો નથી. એ કથા 40મા તરંગની ગઈકાલે આવી, 41મા તરંગનો પ્રારંભ થશે. બાળ લીલા છે સુધા સિંધુ પાવન પુણ્ય પવિત્ર છે. બાળલીલા છે સુધા સિંધુ પાવન પુણ્ય પવિત્ર ભવ જળ તરવાતણું છે નૌકારૂપ ચરિત્ર જીવ કોટીશ્વર કોટી કોટી મળે મુક્ત સાર શ્રીહરિ સહજાનંદનો પામે નહીં કોઈ પાર. ભગવાનની બાળ લીલા કેવી છે તો કે સુધા સિંધુ. સિંધુ એટલે સમુદ્ર સાગર, એમાં સુધા એટલે અમૃતનો સાગર હોય. એક થોડું કંઈ એક ટીપું અમૃત મળી જાય તોય માણસ અમર થઈ જાય. તો આખો સમુદ્ર ભરીને અમૃત મળે તો ગાંડો થઈ જાય ને, કહેતા ધન્ય થઈ જાય. એમ ભગવાનની આ બાળ લીલા કેવી છે તો કે સુધા સિંધુ સમાન, અમૃતના સાગર જેવી છે. કહેતા એનો અપાર મહિમા છે, એનો પાર પામી શકાય નહીં એવી અલૌકિક અને એનું કોઈ મૂલ્ય ના થઈ શકે એવી અમૂલ્ય વસ્તુ છે. એ ભગવાને આપણને કૃપા કરીને આપી છે ને ભગવાને બાળ લીલાઓ એવી કરી છે તો આપણે એનું ગાન કરીને ભગવાનમાં જીવ જોડાઈ શકે છે, ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ સહેજે રહી શકે છે. અને કેવી છે તો કે પાવન પુણ્ય પવિત્ર. જીવને આત્માને મનને પાવન કરનારી છે, પવિત્ર કરનારી છે. બાળ લીલાનું પ્રેમથી રસપૂર્વક પાન કરે અને ભગવાન લીલાને સંભાળે તો જીવ પવિત્ર થાય છે અને પુણ્યવાન થાય છે. અને ભવજળ તરવાનું છે નૌકારૂપ ચરિત્ર.
આ સંસાર સાગરમાંથી તરવા માટેનો એકદમ સરળ અને સરળ માર્ગ, સરળ રસ્તો જો કોઈ હોય તો ભગવાનના ચરિત્ર છે એ સમુદ્રને તરવા માટે જેમ નૌકામાં બેસી જાય તો વિના પ્રયત્ને પહોંચી જવાય અને તરવા જાય તો પાર આવે ને ગમે એટલો તર્યો હોય તોય, એમ ભગવાનના ચરિત્રોમાં જે જીવ પોતાના મનની વૃત્તિ રાખીને ભગવાનના સ્વરૂપમાં રાખે છે તો સહેજે સહેજે ભવસાગરને તરવાનું નાવ સમાના ચરિત્રો છે ભગવાનને એવું કીધું. આખી જીવ કોટી કે તો અનંત જીવો આ પૃથ્વી પર છે, તમામ ભેગા થાય, ઈશ્વર કોટી તમામ ઈશ્વરો ભેગા થાય, કોટી મળે મુક્ત સાર, કરોડો અપાર મુક્તો ભેગા થઈને પણ ભગવાનના ચરિત્રોના મહિમાનો જો પાર લેવા જાય તો પામી શકાય ને એવો અલૌકિક મહિમા અને અલૌકિક પ્રતાપ ભગવાનના ચરિત્રોનો છે. અને આપણને નિત્ય આ ભગવાનના ચરિત્રોનું રસપાન કરવાનો લાભ મળે છે, આપણા મોટા ભાગ્ય છે. આ કોઈ સામાન્ય વાસ્તુ કે સામાન્ય બાબત છે નહીં, ગમે એટલી મોટી અને મહાન વસ્તુ હોય પણ એનું મૂલ્ય વગર એનું પાન કરવામાં આવે તો એનું કોઈ મિનિંગ નહીં, પણ મહિમાપૂર્વક રસપૂર્વક એનું પાન થાય તો અપાર ફળને આપનારું છે. એક સમે શ્રી પ્રભુજીએ કર્યો છે મન વિચાર, શાસ્ત્ર પુરાણ વેદમાંથી શોધીને કાઢ્યો સાર, શ્રીમદ ભાગવત વિશેથી દશમ પંચમ સાર, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ ધર્મશાસ્ત્ર અનુસાર, સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે જે વાસુદેવ મહાત્મ્ય, શોધીને તેનો સાર કાઢ્યો જગતપતિ જગદાત્મ જ, વિષ્ણુ સહસ્ર ભગવદ્ગીતા વિદુર નીતિ જે હ, ભારતમાંથી શોધી લીધા એ ત્રણ ગ્રંથ તે હ, એ રીતે સહુ સાર કાઢ્યા લખ્યા પોતાને હાથ, પિતાજીને બતાવી દીધા વિવેકથી વિશ્વનાથ. એક સમયે ભગવાને વિચાર કર્યો કે હવે, કારણ કે ભગવાનને બાલ્યાવસ્થામાં જ તમામ વેદો ઉપનિષદો શાસ્ત્રો માત્રનો અભ્યાસ કર્યો કે એક વેદને ભણતા ચાર વર્ષ કોઈ સારો બુદ્ધિમાન વિદ્વાન પંડિતાસ્થી વર્ષો પહેલાં જે હતી પ્રતિભાવ એ વખતે થતું, અત્યારે તો એનાથી વધારે વર્ષો લાગે. એ પાછો પરિપક્વ અને સમજુ અને બધું ભણેલો હોય એ વ્યક્તિ માટે, ત્યારે ભગવાને તો એકદમ બાલ્યાવસ્થામાં તમામ વેદો શાસ્ત્રો પુરાણો ઇતિહાસ એ તમામના અભ્યાસ કરીને તમામનો સાર ભગવાને કાઢવાનો વિચાર કર્યો કે ભાઈ, કારણ કે કોઈ પણ વસ્તુનું વાંચન કરવું એ તો સહેલું છે પણ એમાંથી જે સાર કાઢવો એ અઘરી બાબત છે. કારણ કે મોટા મોટા પંડિતો હોય તો દીનાનાથ ભટ્ટ હતા તો આખું ભાગવત એમને મોઢે ખાલી વાંચે એવું નહીં, પંડિત એટલું અર્થ કરી શકે એવું નહીં, પણ આખા ભાગવતને એક એક આસને કે એક સાથે સ્ટાર્ટ કરે પહેલેથી તો છેલ્લે સુધી વિના અટકે બોલી જતા, આટલા વિદ્વાનને આટલા પ્રખર પંડિત હતા. પણ મહારાજે પૂછ્યું એકવાર કે દીનાનાથ ભટ્ટ, કે હા મહારાજ, કે આ આખું ભાગવત તમને યાદ છે, એમાંથી તમારા કલ્યાણને અર્થે કયો શ્લોક કરી રાખ્યો છે, આખા ભાગવતમાંથી તમને કયા શ્લોકેથી એમ લાગે કે આ શ્લોકથી મારું કલ્યાણ થશે, આ પ્રમાણે હું વર્તીશ તો મારું કલ્યાણ થશે. તો દીનાનાથ ભટ્ટ કે મહારાજ, એ તો હજી સુધી વિચાર્યું નથી, આખું ભાગવત મોઢે પણ એમાંથી કલ્યાણ માટે શું, તો કે એ ખબર નથી. તો આટલા મોટા વિદ્વાન હોય પંડિત હોય આખું શાસ્ત્ર મોઢે હોય તો એમના કલ્યાણ માટે હું, તો કે એ ખબર નથી. તો એ વસ્તુ અઘરી છે ને. તો અહીંયા મહારાજે તો તમામ શાસ્ત્રમાંથી સાર કાઢીને આપ્યો, કાઢીને લખી રાખ્યો કે મારે સાર નક્કી કરીને કાઢી રાખવો છે. તો મહારાજે બાલ્યાવસ્થાની અંદર નાની ઉંમરમાં તમામ કાચું એક શાસ્ત્રની એક વસ્તુનો નહીં, આખા તમામ શાસ્ત્ર માત્રનો ભગવાને સાર કાઢીને ગુટકો તૈયાર કર્યો. શ્રીમદ ભાગવત પુરાણો વેદો
યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિઓ એટલે સ્મૃતિશાસ્ત્રો, ધર્મશાસ્ત્ર, વાસુદેવ મહાત્મ્યો, ભગવદ્ ગીતા, વિદુર નીતિ, વિષ્ણુ સહસ્ત્ર નામા ત્રણ શાસ્ત્રો મહાભારતમાંથી મહારાજને વિશેષ ગમતા, એમાંથી પણ સાર કાઢ્યો અને પોતાના પિતાજી ધર્મદેવને એ શાસ્ત્રનો સાર વિવેકપૂર્વક બતાવ્યો. એવું નહીં પાછો કે ગર્વપૂર્વક. ઘણીવાર પાછો આટલું કાઢે તેમ થાય ને કે હું બધું કાઢ્યું છે, લો પિતાજી જો, એમને આ મારી બુદ્ધિ અનુસાર મને જે સૂઝ્યું એ પ્રમાણે મેં આ જોયું છે, આમાં કંઈ ભૂલ હોય તો મને જાણો. વિવેકપૂર્વક પિતાજીને બતાવ્યો છે. પિતાજી જોઈ થયા, પિતાજી જોઈ થયા પ્રસન્ન, કરે વિચાર પોતાને મન, નોએ મનુષ્યની આવી મતિ છે આ સચ્ચિદાનંદની ગતિ. લો, ધર્મ પિતા જોઈને તો આશ્ચર્ય પામી ગયા, ઓહો ત્યાં સુધી મેં પણ આવું એક શાસ્ત્રનો સાર કાઢ્યો નથી આટલો, અને આ તો નાના ઘનશ્યામ આટલી ઉંમરમાં તમામ શાસ્ત્રો માત્રનો સાર કાઢીને તૈયાર કર્યું છે, આ તો કોઈ સામાન્ય માણસની થાય નહીં, કોઈ વર્ષોથી શાસ્ત્રનું અધ્યયન કરનારો એનાથી પણ ન થઈ શકે એટલું કામ તો આ મહારાજે ઘનશ્યામે નાની ઉંમરમાં કર્યું, માટે આ કોઈ સામાન્ય છે નહીં, આ તો સાક્ષાત ભગવાન હોય તો જ આ વસ્તુ થઈ શકે, બાકી થાય નહીં. આપણે એક વચનામૃત વાંચ્યું હોય તો એ પૂછીએ કે એમાં શું આવ્યું તો આપણને ખ્યાલ હોય નહીં, કેટલું આમ રસપૂર્વક કીધું હોય કોઈ પૂછવામાં આવશે તો માંડ આપણે થોડુંક આમ વાંચીએ તો એકાદ લીટી આપણે નક્કી કરી રાખીએ કે આ કહીશું ત્યારે થોડી યાદ રહે, નહીંતર તો એ પણ આમ હવારમાં વાંચવાનું હોય કે દિવસમાં એકવાર વાંચવાનો નિયમ હોય પણ વાંચી લીધું હોય, વાંચ્યા પછી પૂછવામાં આવે હાંજે બે કલાક રહીને શું હતું તો પછી પાછું આપણે વિચારવું પડે ને કલાક વિચારીએ ત્યારે માંડ કંઈક કોઈક થોડું શરૂ કરે તો એકાદું કંઈક કહી શકીએ, બાકી એ અઘરું પડે. ત્યારે મહારાજે તમામ શાસ્ત્રના સારરૂપ શિક્ષાપત્રી ગ્રંથ છે, એક ધર્મશાસ્ત્ર છે વિધિ નિષેધાત્મક, પણ તેમાંય હમણાં ગુરુજી કથા કરી હતી ને એમાં કીધું કે એનું જે ટીકા લખી છે અર્થદીપિકા ટીકા સતાનંદ સ્વામી, તો એની અંદર 350 ઉપરાંત શાસ્ત્રના પુરાવા આપીને એ શિક્ષાપત્રીના શ્લોકોના સંદર્ભ આપ્યા છે કે મહારાજે આ વસ્તુ કીધી તો એ કયા શાસ્ત્રમાં કઈ રીતે કેમ આવે છે. તો 350 શાસ્ત્રના સારરૂપ ભગવાને ખાલી 212 શ્લોકમાં તો આખી શિક્ષાપત્રી આપી દીધી. એટલે આપણે કંઈ બધા શાસ્ત્રો, વેદો, પુરાણ, ઉપનિષદ બધું વાંચવા જઈએ અને એમાંથી ક્યાં શું કરવું ને કેમ કરવું એ આપણે જરૂર રહી નહીં, ખાલી મહારાજે સાર કાઢીને આપ્યો. મહારાજ મધ્યના 59માં વચનાવૃતમાં કે તમામ વેદ, ઉપનિષદ, પુરાણ, 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાત છે. હવે આપણે ક્યાંય બધું વાંચીને એમાંથી કાઢવા જવાના, પણ મહારાજે તરત કાઢીને આપણને સામે આપી દીધું કે બધામાં એ જ વાત છે. શું, કઈ વાત છે હરીશભાઈ? ભગવાનને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. મહારાજ કે જ્યારે ભગવાનને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ ત્યારે એનાથી એ જ પરમ કલ્યાણ છે, એનાથી પર કોઈ કલ્યાણ નથી. મહારાજ કે ભગવાનને ભગવાનના સંતના દર્શન તો ભવ બ્રહ્માદિક દેવને પણ દુર્લભ છે, એની સેવા મળીએ તો અતિ મોટા ભાગ્ય હોય ત્યારે મળે છે. આવી રીતે મહારાજે અનેક વચનામૃતોમાં શાસ્ત્રના સારરૂપ વાત કરી, એમાં તેવું કીધું આ મધ્યના 59માં કે 4 વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વે, મહાભારત આદિ સર્વેની અંદર એ જ વાત છે. એમ કહીને આપણને સારરૂપ આપી દીધું. આપણે તો બધાએ જોયા નથી. 4 વેદના નામ અત્યારે પૂછવામાં આવે તો એ માથું ખંજવાળતા કોઈ પૂરા કરે તો કરે, નહીંતર 1 કે 2 માંડ ને 3, 4 તો પાછું આવડે નહીં, એવું થઈ જાય તો અંદર શું છે તો પછીની વાત. પણ મહારાજે કૃપા કરીને આપણને એ બધું શાસ્ત્રનું ઝાડું એવું છે કે એમાં એક પકડવા જતાં કંઈક બીજું ઊંધું થઈ જાય, બફાઈ જાય, પણ આપણને તમામનો સાર ભગવાને આપ્યો એ આપણા માટે મોટી કૃપા છે. એટલે ધર્મપિતા ખૂબ રાજી થયા કે આ તો સાક્ષાત ભગવાન છે, એના વગર થાય નહીં. પિતાજીએ ઈચ્છારામ, રામપ્રતાપ બંને ભાઈઓને પોતાની પાસે બોલાવ્યા અને ધર્મપિતા કહેવા લાગ્યા કે મારે એક વાત છે એ તમે સાંભળો. આજે તમારા ભાઈ ઘનશ્યામ છે એ કોઈ સામાન્ય લૌકિક જેમ ભાઈ હોય એમ ભાઈ ના સમજતા, એ તો સાક્ષાત પરબ્રહ્મ છે, પુરુષોત્તમ નારાયણ છે. પુરુષોત્તમ નારાયણ સાક્ષાત તમારા ભાઈ સ્વરૂપે આ પૃથ્વી પર વિચરે છે, પરંતુ એ કોઈ સામાન્ય માણસ નથી. કંઈએ કંઈ માંગશે નહીં તમ પાસ, ઘરમાં રહેશે નહીં છે ઉદાસ. એ ઘરમાં મને લાગતું નથી, આ બધું વાંચ્યા પછી જોયા પછી કે આ તો સંસારથી ઉદાસ છે, જગતથી ઉદાસ છે, તો કેવળ
અત્યારે બાળ ચરિત્રો કરીને અહીંયા રહે છે, બાકી આ જગતમાં કે સંસારમાં કે ઘરમાં કોઈ જગ્યાએ અનુચિત નથી. માટે એ જે કે એમ કરજો ને એ જેમ કરે એમ કરવા દેજો, એને કોઈ વાતમાં રોકશો નહીં. આવી રીતે વાત કરી બંને ભાઈઓ રાજી. એણે કીધું કે પિતાજી આપ જેમ આજ્ઞા કરો છો એમ જ અમે કરીશું, અને એમને અમે ભગવાન જાણીને એમને માનીશું. આવી રીતે પિતાજીને વાત કરી. અને પછી ઘનશ્યામ મહારાજની આ વાત અયોધ્યામાં પણ પ્રચલિત થઈ. બધાને ખબર પડી કે ઘનશ્યામે તો આ ઉંમરની અંદર આટલું મોટું આવી રીતે શાસ્ત્ર માત્રનો સાર કાઢી લીધો છે. વિદ્યાકુંડ શાળાયા દિજેહ, તેમાં રહે છે વિદ્યાર્થી તેહ, નિત્ય આવે છે પ્રભુની પાસ, તે વિદ્યાનો કરવાય અભ્યાસ, તેને ભણાવે પૂરણ બ્રહ્મ, શાસ્ત્ર વેદના કહે છે મર્મ, પિતાથી પામ્યા છે ઉપદેશ, રામાનંદ સ્વામીનો હમેશ, અષ્ટાક્ષર મંત્ર કરે જાપ, આપે આશ્રિત જનને આપ, કંઠી તુલસીની રૂડી આપે, કષ્ટ સેવક જનના કાપે. લો આ વાત પછી તો બધે અયોધ્યામાં પ્રચલિત થઈ. આમાં અયોધ્યામાં અંદર અનેક ચરિત્રો દ્વારા બધાને ઘનશ્યામ પ્રત્યે અહોભાવ તો હતો જ, પરંતુ એવું જાણ્યું કે ઘનશ્યામ તો ખૂબ વિદ્વાન છે, શાસ્ત્ર માત્રના જ્ઞાતા છે. એટલે કેટલાય જે વિદ્યાર્થીઓ હતા ભણનારા એ બધા પણ અવારનવાર ત્યાં ઘનશ્યામ પાસે આવતા કે અમને પણ કંઈક ભણાવો સમજાવો. તો મહારાજ પણ એમનો ભાવ જાણીને એમને મહારાજ વિદ્યાભ્યાસ કરાવતા, ભગવાન સ્વયં ભણાવી અને બાળકોને શાસ્ત્રના મર્મ અને અર્થો સમજાવતા. એટલે ઘણી વાત સીધી લખી હોય પણ એ સીધી શબ્દાર્થથી ના થાય, એના મર્મ દ્વારા સમજવી પડે કે એનો શું કહેવાનો મતલબ છે. ખાલી તમે શબ્દનો અર્થ કરીને જાઓ તો એનો સમજાય નહીં, પણ એ કહેવાનો ત્યાં મતલબ શું છે, પૂર્વાપરની સ્મૃતિ હોવી જોઈએ ત્યારે એનો અર્થ થઈ શકે. એ જે ભગવાન હોય, ભગવાનના મોટા સત્પુરુષ હોય, એના થકી જે વસ્તુ સમજાય છે પોતાની બુદ્ધિથી સમજાતું નથી. ભગવાન શાસ્ત્રના અર્થો અને મર્મ એ વિદ્યાર્થીઓને સમજાવતા બધા ખૂબ રાજી થતા. અને ઘનશ્યામ પ્રભુએ બાળપણથી જ પિતા પાસેથી રામાનંદ સ્વામી કોણ હતા એ બધું એમને સાંભળેલું કે આપણા ગુરુ છે, ના તે બધી વાતચીત થયેલી કે અમને એમણે આ રીતે અષ્ટાક્ષર મંત્રનો જપ આપણને જપવા આપેલો. એટલે ઘનશ્યામ મહારાજે પરંપરા મુજબ જે કોઈ તેમની પાસે આવતા એમને અષ્ટાક્ષર મંત્ર આપતા, પોતાના આશ્રિત કરતા, તુલસીની કંઠી બાંધતા, અને આ રીતે પોતાની પાસે કોઈ પણ જીવ આવે એના કષ્ટને ભગવાન દૂર કરતા. આવી રીતે અયોધ્યાની અંદર ભગવાન લૌકિક જ્ઞાન, વૈદિક જ્ઞાન અને આત્યંતિક જ્ઞાન બે બધું ભગવાન આપતા. એક દિવસનો પ્રસંગ છે, તરગામથી બળદેવજી જે રામપ્રતાપજીના સસરા હતા, સુવાસિની બાઈના પિતાજી ભાભીના, એ એક દિવસ ધર્મદેવ પાસે આવ્યા છે. સાથે એમના પુત્ર જનકરામ એ પણ છે. બીજા ઘેલા ત્રવાડી, સુબોધ ત્રવાડી આ બંને ભક્તિ માતાના ભાઈઓ છે એ પણ ત્યાં આવ્યા છે. વસંતાદિક ભાઈઓ આ બધા અયોધ્યાપુરીમાં આવ્યા. રામનવમીનો દિવસ જાણી અને ધર્મપિતા પોતાના સંબંધી છે, અને અયોધ્યામાં રામનવમી તો ખૂબ ધામધૂમથી મોટા પાયે થાય, ભગવાન રામનું સ્વયં પ્રાગટ્ય ભૂમિ એટલે લે ઉત્સવ જાણીને બધાએ ત્યાં આવ્યા છે. અને પછી ભગવાન ધર્મપિતાને વાત કરી છે. બોલ્યા છે બળદેવજી મુખે, સુણો ધર્મ દેવ તમે સુખે, હવે તરગામે રહેવાને આવો, સાથે સર્વ કુટુંબને લાવો. ધર્મદેવ કે આવીશું અમે, થોડા દિવસમાં સુણો તમે, ત્યાર પછી 20 દિન વીતે, ત્યાંથી જવા વિચાર્યું છે પ્રીતે. બળદેવજી રામનવમીનો સમયો અને વગેરે કરવા ત્યાં આવ્યા અયોધ્યામાં, બધું પૂરું થયું. પછી બળદેવજી કે ખાસ તો અમે એટલા માટે આવ્યા છીએ, ધર્મપિતાને કહેવા લાગ્યા કે ઘણો સમય થયો તમે
તરગામ આવ્યા નથી તો ખાસ અમારો આગ્રહ છે, ભાવ છે કે તમે આખાય કુટુંબ સહિત ઘનશ્યામ, રામ, પ્રતાપજી, ઈચ્છારામ, સુહાસિની તમે બંને બધા આખા પરિવાર સહિત અમારે ઘરે થોડા દિવસ રહેવા માટે આવો, મહેમાનગતિ કરવા માટે આવો. આવી રીતે બળદેવજીએ ધર્મપિતાને આમંત્રણ આપ્યું. ધર્મપિતાએ કીધું કે કંઈ વાંધો નહીં, તમારો ભાવ છે, અમે આવીશું થોડા દિવસમાં, પણ હમણાં તમે વિદાય થાઓ, પછી અમે આવીશું. આ રીતે એ બળદેવજી પાછા ગયા અને 20 દિવસ વીત્યા પછી ધર્મદેવે કીધું કે હવે બળદેવજીને કીધું છે તો ત્યાં જવું પડશે. એટલે આખો પરિવાર લઈને ધર્મભક્તિને ત્રણેય કુમાર ચાલ્યા તરગામ તેણીવાર, ગયા નવાબગંજ વનમાં. ત્રષા લાગી માતાના મનમાં, પછી આખો પરિવાર સહિત તરગામ જવા માટે નીકળ્યા છે. રસ્તામાં નવાબગંજ કરીને ગામ આવ્યું અને એની અંદર રસ્તામાં જંગલ આવ્યું. જંગલની અંદર ચાલતા ચાલતા માતાને બહુ બરાબર તરસ લાગી છે, ભક્તિ માતાને. પાણી વિના શરીર સુકાય, ત્રષાનું દુઃખ નવ સેવાય. વડ વૃક્ષ આવ્યો છે ત્યાં એક, તેના તળે બેઠા છે વિશેક. લો, અત્યંત તરસ લાગવાથી માતાને કંઠ સુકાવા લાગ્યો અને હવે ચાલી શકાય એવું રહ્યું નહીં. અત્યંત દુઃખ, તરસનું દુઃખ લાગ્યું. એટલે પછી તો એક વડનું ઝાડ આવ્યું, ત્યાં નીચે બેસી ગયા અને ધર્મપિતા કહેવા લાગ્યા મોટા ભાઈ રામ પ્રતાપને કે રામ પ્રતાપ હવે તું નજીકમાં જો અને કંઈક પાણીની વ્યવસ્થા હોય તો પાણી લઈ આવો, તમારા માતાને તરસ લાગી છે. એટલે રામ પ્રતાપભાઈ તો ચારે બાજુ વનમાં ફર્યા, બધી બાજુ જોયું, પણ કોઈ જગ્યાએ પાણી મળ્યું નહીં, કોઈ જગ્યાએ તળાવ નહીં, કૂવો નહીં, કંઈ જ નહીં. નથી કૂપ વાપી કે તળાગ, જળ ક્યાંથી લાવે મહાભાગ. જાણ્યું પ્રભુએ માતાનું દુઃખ, પાણી વિના સુકાયું છે મુખ. રામ પ્રતાપજીએ તો બધા પ્રયત્નો કરી જોયા પણ કંઈ હતું નહીં પાણીનું. એટલે ઘનશ્યામ પ્રભુને થયું કે હવે ભાઈએ તો બધા પ્રયત્નો કર્યા નહીં, અહીંયા કંઈ પાણી છે નહીં, માતાને બરાબર કંઠ સુકાયો છે, હવે શું કરવું. એટલે ભગવાન કીધું કે હવે મારે કંઈક કરવું પડશે. મોટા ભાઈએ જોયું છે વન, પાછા આવ્યા ઉદાસી છે મન. નાના ભાઈ માતાજી જરૂર બેઉ થયા છે બહુ તૃષાતુર. શ્રી મોટા ભાઈ પાછા આવ્યા બધી બાજુ ફરીને ઉદાસ મને કે હવે તો અહીંયા કોઈ જગ્યાએ તળાવ નથી, કૂવો નથી, ક્યાંય પાણી નથી, શું કરવું. અને આ બાજુ નાના ભાઈ ઈચ્છારામ, એને પણ બરાબર તરસ લાગી છે, માતાને તરસ લાગી છે, કરવું શું. શ્રી હરિએ ધારી લીધું ઉર, કૂવો દેખાડ્યો થોડેક દૂર. એટલામાં ઘનશ્યામે ઊભા થઈને કીધું કે ભાઈ આ જો દૂર આ બાજુ જો થોડોક અહીંયા કૂવો છે, ત્યાં જઈને પાણી લઈ આવો. એવી રીતે ઘનશ્યામ મહારાજે ઈશારો કરીને રામ પ્રતાપભાઈને કૂવો દેખાડ્યો. કોણ જાણે થયું શું આ ઠામ, ત્યારે હસતા થકા બોલ્યા શ્યામ. લો, હસતા હસતા મહારાજ કે આ રહ્યો જો કૂવો, એમાં પાણી ભરી લાવો, તમે ક્યાંક દૂર દૂર જોવા જાઓ છો, અહીંયા જ છે કૂવો. ભાઈ તમે મોટા ભાઈ કે દાદા અનુપ, આ વનમાં નો તો ક્યાંય કૂપ. કોણે જાણે થયું શું આ ઠામ, ત્યારે હસતા થકા બોલ્યા શ્યામ. એટલે પછી રામ પ્રતાપભાઈને કીધું, એટલે રામ પ્રતાપભાઈ ત્યાં જઈને તેમાંથી પાણી ભરીને લાવ્યા અને માતા પિતાને પાયું અને નાના ભાઈ ઈચ્છારામને પાયું. બધાએ પીધું, ઘનશ્યામે પીધું, રામ પ્રતાપજીએ પણ પીધું, બધાએની તૃષા શાંત થઈ. એટલે મોટા ભાઈ કહેવા લાગ્યા ઘર ધર્મપિતાને કે તમે આજ્ઞા કરી એટલે મેં તો બધે આખા વનમાં જોઈ ફેર્યો હતો, પણ અહીંયા કોઈ જગ્યાએ કૂવો હતો નહીં, નક્કી આમાં કંઈક આશ્ચર્ય છે, આ બાકી અહીંયા કૂવો હતો નહીં, મેં તો બધે ખૂબ શોધ્યો હતો. ત્યારે ઘનશ્યામ મહારાજ હસવા લાગ્યા અને હસતા હસતા બોલવા લાગ્યા, ભાઈ તમે શું કરો છો વેમ, કોઈક પ્રભુની ઈચ્છા એમ. એટલે ઘનશ્યામ મહારાજ કે એમાં શું, તમે સંકલ્પ વિકલ્પને એ કર્યા કરો, વેમ કરો છો, તો ભગવાનની ઈચ્છા હશે એટલે થઈ ગયું હશે. ધર્મ માતા પિતા માતા અને આ બધા તરસ્યા થયા એટલે ભગવાને કંઈક કર્યું હશે અને કૂવો થઈ ગયો હશે, એમાં કંઈ વેમ કરવાની જરૂર નથી, પાણી પીધું હવે ચાલો આગળ, એમ કરીને ઘનશ્યામે વાતને ટાળી અને મહારાજે પોતે ત્યાં તત્કાળ કૂવો ઊભો કરી દીધો પાણી માટે. કારણ કે ભગવાન તો સ્વયં સમર્થ છે, જ્યાં સ્થળ હોય ત્યાં જળ, ને જળ હોય ત્યાં સ્થળ કરી શકે. હું કહેવાય લાલજી સુથાર નિષ્કળાનંદ સ્વામીને જ્યારે ભૌમ્યા તરીકે લીધા તો આખા સમુદ્રને મીઠો કરી નાખ્યો, બાકી સમુદ્રનું પાણી તો હાથ મોઢામાં જાય પણ નહીં, પણ ભગવાને એક સંકલ્પ માત્રમાં આખા સમુદ્રને મીઠો કરી દીધો થોડી વાર માટે. એમ અહીંયા ભગવાને કૂવો લાગ કરી દીધો
અને ભાઈને કહેવા એવા લાગ્યા, એમાં કંઈ વહેમ કરવાની જરૂર નથી, ભગવાનની ઈચ્છાથી થયું હશે, એની મરજીએ થયો, કૂવો વારે વારે વિચારીશું, જુઓ, માટેમાં જાજા સંકલ્પ કરવાની જરૂર નથી. હરિપ્રસાદ રામ પ્રતાપ સુણી રાજી થયા ટળ્યા તાપ, કંઈ વાંધો નહીં, ભગવાને કર્યું, આપણી તરસ તો છીપી, એમ કરીને પછી આગળ ચાલ્યા છે. અને રસ્તામાં આંબલિયાનું તળાવ, આંબલિયા ગામ હશે ત્યાંનું તળાવ આવ્યું, ત્યાં મધ્યાહ્ન થયો, વિશ્રામ કર્યો, પછી વિશ્રામ કરીને આગળ જે ગામ જવાનું હતું એ તરગામમાં પહોંચ્યા છે. બધા સગા સંબંધીઓ સામે આવ્યા અને ધર્મપિતા ભક્તિ માતાને વધાવ્યા છે અને પોતાના અહોભાગ્ય જાણીને ઘરમાં એને ઉતારા પાણી કરાવ્યા, પ્રેમે પૂછ્યા સારા સમાચાર, હર્ષ પામ્યા પછી નરનાર, બધા આનંદિત થયા. ધર્મપિતા પરિવાર સહિત ઘનશ્યામને લઈને આવ્યા એટલે બધા એને આનંદ થયો. વસંતબાઈએ બધા માટે સરસ મજાની રસોઈ કરી, બધાને ભાવથી જમાડ્યા. એમ કરતાં કરતાં મહારાજ, ધર્મપિતા વગેરે પરિવાર સહિત તર ગામની અંદર થોડા દિવસ રોકાયા છે. એવામાં એવો પ્રસંગ બને છે કે બળદેવજીના પુત્ર લક્ષ્મી પ્રસાદ હતા, એક પુત્ર, એને બરાબર એમ સુખે રહ્યા તર ગામ, ધર્મ ભક્તિ ઠર્યા છે તે ઠામ, બળદેવ પ્રસાદ નો તન, નામ લક્ષ્મી પ્રસાદ પાવન, તેને દે છે ઉમંગે જનોઈ, ધર્મ મૂર્તિ ને પૂછે તે જોઈ, તવ મરજી હોય તો કહીએ, ઘનશ્યામને જનોઈ દઈએ. લો, ત્યાં બળદેવજીના પુત્ર અને સુવાસીની ભાભીના ભાઈ હશે આ લક્ષ્મીપ્રસાદ, એને બરાબર જનોઈ આપવાનો આ લોકોએ સંકલ્પ કરેલો અને જનોઈ આપવાની બધી તૈયારીઓ, એટલે એમાં કેટલાય બધા એને બોલાવેલા સગા સંબંધીઓને અને બધી તૈયારીઓ ચાલતી હતી, અને નક્કી કર્યું કે અમને તો જનોઈ આપવાની જ હતી લક્ષ્મીપ્રસાદને. એટલે બળદેવજીએ કીધું ધર્મપિતાને કે જો આપની ઈચ્છા હોય તો અમને એવી ઈચ્છા છે કે ઘનશ્યામને પણ સાથે આ પ્રસંગે જનોઈ આપીએ તો એક સાથે બે કામ થાય, ને અમને એવો લાભ ક્યાં મળે કે ઘનશ્યામ અહીંયા પધાર્યા હોય ને અમને પણ એમને જનોઈ પ્રસંગે અમારા ઘરે એમને જનોઈનો પ્રસંગ થાય તો અમારા અહોભાગ્ય કહેવાય. એમ જાણીને બળદેવજીએ ધર્મપિતા ભક્તિ માતાને પોતાની અરજી રજૂઆત કરી. કહે ભક્તિ સુણો મારા શ્યામ, હજુ તો નાના છે ઘન શ્યામ, પછી તમારી મરજી જેમ, કરી લો કરવું હોય તેમ, મારે તો અયોધ્યાપુરી જઈને, જનોઈ દેવી છે ધીરા રહીને, ધર્મ કે વિધિ કરીશું ત્યાંય, પણ જનોઈ તો દેશું આઈ. ભક્તિ માતા કહેવા લાગ્યા કે હજી તો ઘનશ્યામ નાના છે, હમણાં હજી જનોઈ આપવાની વાર છે. આમ તો કેવું પ્રસ હતો કે પહેલાં 8 વર્ષે જનોઈ આપતા, આમ એ સહજ પ્રસંગ, આમ રેગ્યુલર ઉંમર 8, અને કોઈ મોટા મોટી પછી 12 વર્ષ સુધીની લિમિટ છે ત્યાં સુધી આપે, પછી બહુ વધારે મોટું કહેવાય, પણ 12 સુધી શાસ્ત્રની રીત પ્રમાણે 12 અને મધ્યમ 8, અને એનાથી પણ કોઈને વહેલા જનોઈ આપે જનરલી, પછી એ વેદ અભ્યાસ માટે શાસ્ત્રાધ્યયન માટે ગુરુકુલમાં ઋષિમુનિઓ પાસે ભણવા જતા બાળકો, અને કોઈને વિશેષ અભ્યાસની ત્વરા હોય તો એને પછી વહેલામાં વહેલા કદાચ 5 વર્ષે કે 6 વર્ષે એમ કંઈક આપતા, પણ એનાથી વહેલા નહીં. અને ઘનશ્યામે તો આ જનોઈ ગ્રહણ કર્યા પહેલાં જ બધા શાસ્ત્ર વગેરે વગેરેનો અભ્યાસય કરી લીધો અને તમામ શાસ્ત્ર વેદ પુરાણ ઇતિહાસ બધું ભણી પણ લીધું ભગવાને, અને એનો સાર પણ કાઢી લીધો. બાકી જનરલી એવું છે કે જનોઈ વિધિ ગ્રહણ કર્યા પછી ભણવા માટે જાય, અને હજુ તો ઘનશ્યામની જનોઈ વિધિ થઈ નથી, એ પહેલાં તો ભગવાને તમામ શાસ્ત્રો ભણી પણ લીધા છે અને એનો સાર પણ કાઢી લીધો છે, તો ભગવાન છે સ્વયં. એટલે અયોધ્યાપુરીની અંદર ભક્તિ માતાની ઈચ્છા એવી છે, મારે તો અયોધ્યાપુરીમાં જઈને ત્યાં ઘનશ્યામને જનોઈ વિધિ કરવી છે, જનોઈ દેવી છે. ત્યારે ધર્મપિતા કહે છે કે તમારી ભાવના સાચી છે, તમારી ઈચ્છા ભલે હોય કે આપણે અયોધ્યામાં જઈને ઘનશ્યામની જનોઈ વિધિ વ્યવસ્થિત ફરી કરીશું, કારણ કે ધર્મ
બ્રાહ્મણના ઘરમાં જેમ એક લગ્ન પ્રસંગ હોય એમ એક જનોઈ વિધિનો પણ એટલો જ પ્રસંગ મહિમા છે. અને દ્વિજ એવું બ્રાહ્મણનું જે નામ છે એ જ્યારે જનોઈ ગ્રહણ કરે ત્યારે એનો બીજો જન્મ નવો જ જન્મ છે એવું એક કહેવાય દ્વિજ. આમ ત્રણ વર્ણ પહેલાંના જમાનાની અંદર ત્રણેય બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણના માણસો જનોઈ ગ્રહણ કરતા. હવે તો ખાલી બ્રાહ્મણો કરે છે અને બ્રાહ્મણોએ પણ ખાલી એક આમ કરવા ખાતર રાખે છે, બાકી આમ કોઈની વિધિ ને એની જે બધી હોય એટલો મહિમા એને રહ્યો નથી. એટલે ભગવાનને જનોઈ આપવા માટે ભક્તિ માતાની એવી ઈચ્છા હતી કે આપણા ઘરમાં આપણે વિશેષ પાછો પ્રસંગ, આપણે અહીંયા બીજા અને અહીંયા પતાવી દઈએ ભેગું ભેગું તો આપણે તો આખો જનોઈનો પ્રસંગ એક જતો રહે, એટલે આપણે તો વિશેષ બધાને બોલાવીશું અને ખૂબ ધામધૂમથી વિધિ ઘનશ્યામની જનોઈ વિધિ કરીશું. ત્યારે ધર્મપિતા કે તમારી ઈચ્છા હોય તો આપણે અયોધ્યામાં જઈને ફરી એની વિધિ બધી ત્યાં કરીશું, પણ અત્યારે એકવાર જનોઈ જોડે જોડે આપી દઈએ. આવી ધર્મપિતાએ વાત કરી. એટલે પછી ભક્તિ માતાએ તો કીધું તું પછી તમારે જેમ કરવું હોય એમ, પણ મારી ઈચ્છા આવી છે કે ધર્મ ભક્તિ માતા પણ પતિવ્રતા નારી છે એટલે એમણે પોતાની ખાલી રજૂઆત કરી પણ આગ્રહ કર્યો નથી. એમ કહી શુભ મુહૂર્ત લીધું, શ્રીહરિને ઉપવિત દીધું, બ્રહ્મચારીનો વેશ ધરાવ્યો, બેને સાથે બળવો દોડાવ્યો. તે સમય આવ્યા આકાશે દેવ, જુએ ઉપવિત વિધિ ભેવ, કરે પુષ્પની વૃષ્ટિ અપાર, દુદુંભી વાગે નાના પ્રકાર. થયો પૂરણ વિધિ ત્યાં જ્યારે, બ્રહ્મ ભોજન કરાવ્યું ત્યારે, હજારો વિપ્રને આપ્યા દાન, ઘણા મુનિને દીધા છે માન. લો સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ પૃથ્વીને વિશે બાળ ચરિત્રો કરતા થકા આજે તરગામની અંદર જનોઈ વિધિ ઉપવિત ગ્રહણ કરી છે. એટલે આ અતિ મોટો કોઈ સામાન્ય પ્રસંગ ના કહેવાય. મેં કીધું ને બ્રાહ્મણ માટે લગ્ન પ્રસંગ જેટલો જ જનોઈ વિધિના ગ્રહણનો પ્રસંગ છે. એટલે આ પ્રસંગે મુહૂર્ત જોઈને ઉપવિત વિધિ જ્યારે કર્યો છે ત્યારે આકાશની અંદર દેવતાઓ પણ ભગવાનની આ લીલાના દર્શન કરવા માટે આવ્યા છે કે અક્ષરાધિપતિ સ્વયં પૃથ્વીને વિશે બાળચરિત્રો કરતા થકા આજે ઉપવિતનું ગ્રહણ કરી રહ્યા છે, જનોઈ ગ્રહણ કરી રહ્યા છે. દેવતાઓએ આકાશમાં પુષ્પ ચંદન વગેરેની વૃષ્ટિ કરી, દુદુંભી નગારા વગેરે વગાડીને આકાશમાંથી દેવતાઓ બધું નાચગાન અને નૃત્ય સાથે દુદુંભી વગેરે પોતાના દિવ્ય વાજિંત્રો વગાડીને ભગવાનની આ વિધિને જનોઈ વિધિને વધાવી છે. અપાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે, હજારો બ્રાહ્મણને દાન દક્ષિણાઓ આપ્યા છે, કેટલાય મોટા મુનિઓ ઋષિમુનિઓ એને માન આપીને એને સ્વાગત સન્માન કર્યા છે. જનોઈ દીધા આગે દી ચાર, કહું એક વાતનો વિસ્તાર. જનોઈ આપ્યા પહેલાના ચાર દિવસ પહેલા એક વાત કંઈક બની હશે, એનો વાત હવે સ્વામી અહીંયા લખે છે. જનોઈ દીધા આગે દિન ચાર, કહું એક વાતનો વિસ્તાર. જનોઈ તણી સામગ્રી જેહ, લેવા ચાલ્યા સહુ મળી તેહ. બળદેવને જનક રામ, ધર્મ જોખન શ્રી ઘન શ્યામ. એ આદિ મળીને મતવાલા, સર્વે ગાડું જોડાવીને ચાલ્યા. ગુંડા શેર વિશે સહુ ગયા, લીધી સામગ્રી તૈયાર થયા. પછે તો નિશા પડી છે ત્યાંય, આવ્યા કુંજ ગલી છે રે જ્યાંય. જનોઈ વિધિ આપવાની હતી એટલે એના ચાર દિવસ અગાઉ બધો સામાન લેવા માટે આ વચ્ચે લીલા રહી ગઈ એટલે પાછળથી યાદ આવી એટલે પાછળથી લખી કે ભાઈ વચ્ચે ચાર દિવસ પહેલાં એક પ્રસંગ બની ગયો હતો જનોઈ આપતા પહેલાં, કે જનોઈ વિધિ માટે બધો સામાન તો લેવા જવો પડે, કેટલાય બધા માણસો આવવાના હોય, બીજું આ તે જમવાનું કે બીજું જનોઈ આદિ વિધિ માટેનું બધું વસ્તુ સામગ્રી લેવા ત્યાં જ્યારે ગયા હતા ત્યારે બળદેવજી જનકરામ એમના દીકરા જેને જનોઈ આપવાની હતી એને જ ને ના લક્ષ્મીપ્રસાદને જનોઈ આપવાની હતી, પણ આ તો જનકરામ એમના બીજા દીકરા હતા. બળદેવ જનકરામ ધર્મપિતા જોખન કે તા રામ પ્રતાપ ઘનશ્યામ આ બધાએ મળીને ગાડું જોડીને ગોંડા શહેર અત્યારે જિલ્લો છે છપ્પૈયાનો ગોંડાનો એ
એ છપ્પૈયા ગામમાં આનો જિલ્લો એ ગોંડા ગોંડા થાય ત્યાં સામાન લેવા માટે ગયા છે. અને ત્યાં જ્યારે સામાન લેવા ગયા ત્યારે રાત્રિ પડી ગઈ ત્યારે કુંજ ગલીની અંદર રામદાસની જગ્યા મોજાર ઉતારો કર્યો છે તેવા રામદાસની કોઈ જગ્યા હતી ત્યાં ઉતારો કર્યો રાત્રે. રામદાસની જગ્યા મોજાર ઉતારો કર્યો છે તે હવાર સરોવર છે સુંદર ત્યાંય સ્નાન કરવા ગયા તે હમાય સ્નાન કરી રહ્યા સુખધામ વસ્ત્ર પહેરી ઉભા ઘન શ્યામ સોટી નેત્રની પકડી હાથ કિનારે ઉભા જુએ છે નાથ. બરાબર ત્યાં રાત્રે રામદાસની જગ્યામાં ઉતારો કર્યો. બીજા દિવસે સવારે સવારમાં સરોવરમાં ભગવાન સ્નાન કરવા ગયા છે. સ્નાન કરીને ભગવાન બહાર આવીને વસ્ત્રો પહેર્યા છે અને ભગવાનના હાથમાં એક નેત્રની સોટી છે. અને એ સમય દરમિયાન ભગવાન જ્યાં જે ઊભા છે કિનારે ત્યાં એક પ્રસંગ બને છે. શું પ્રસંગ બને છે તો કે બાજુમાં સરોવરના કાંઠે બહુ મોટું આંબાનું ઝાડ હતું અને એને રાજાના માણસો ત્યાં પાડવા માટે આવેલા. કંઈક નડતું હશે એટલે રાજાની આજ્ઞાથી એને પાડતા હશે. હવે આંબો પાડતા પાડતા કંઈક એવું થયું કે આંબો પડતા તો પડ્યો પણ હારે હારે જે પાડવાવાળા હતા ને પાંચ જણા ડાળમાં નીચે દબાઈ ગયા. પેલો કે ઘણીવાર ઝાડ પાડતા બહુ ધ્યાન રાખવું પડે કે આમ થોડું કાપે ને પછી તો વજન આવ્યો ને અડધી હજી લાગે કે હજી તો અડધું જ કપાયું છે હજી તો વાર લાગશે. પણ ત્યાં તો પેલું નમીન પડી પણ જાય એમાં આંબાની મોટી ડાળ પડી અને આ પાંચ જણા નીચે દબાયા રાજાના માણસો. તેને દેખી દયાવી મન હાથ લાંબો કર્યો ભગવન વૃક્ષ ઊંચો ઉપાડ્યો તે વાર પાંચ દૂતને કાઢ્યા છે બહાર. મહારાજ ઊભા છે ઠેઠ દૂર સરોવરના કાંઠે સ્નાન કરીને વસ્ત્રો પહેરીને પણ દૂર તો ઠેઠ બગીચામાં ઝાડ કાપતા હશે. મહારાજે જોયું કે હમણાં પાંચેય જણા દબાઈને મરી જશે એના કરતાં ભગવાને ત્યાંથી જ ઊભા ઊભા હાથ લાંબો કર્યો અને પેલી આખું આંબાનું ઝાડ ઊંચું કરીને પેલા લોકોને કાઢ્યા બહાર. એમ ઉગાર્યા પાંચ દૂત તેણે દેખી લીલા અદ્ભુત. આ પાંચેય જણાએ જાણ્યું કે ઓહો આ ઘનશ્યામે કર્યું કામ, આ તો ઠેઠ દૂર ઊભા છે અને ત્યાંથી ઠેક આટલો મોટો લાંબો હાથ કરીને આપણને બધાને બચાવ્યા. જો આમણે આ ના કર્યું તો આજે આપણું પૂરું થઈ જાત. એટલે બધાએ ઘનશ્યામનો ખૂબ આભાર માન્યો. આવી નમ્યા આનંદ સહિત પ્રભુ જાણ્યા સંશય રહિત ભગવાનને આવી નમસ્કાર કર્યા પ્રાર્થના કરી કે આજે જો તમે ના હોત તો અમારું પૂરું થઈ જાત. આજે એમ જાણીને ભગવાનને ઘનશ્યામને ભગવાન જાણીને નમન કર્યા પ્રાર્થના કરી સ્તુતિ પ્રાર્થના કરીને પછી બધાએ રાજ્યમાં પાછા આવ્યા. અનુચર આવ્યા રાય પાસ બનેલી વાત કહી ઉલ્લાસ. રાજા પાસે આવીને બધી વાત કરી કે આજે તો અમે આ રીતે તો આપની આજ્ઞાથી ઝાડ કાપવા ગયા હતા પણ અમારી કંઈક ચૂપ કેરલેસને કારણે આવું થઈ ગયું. પણ આજે જો ઘનશ્યામ ના હોત તો અમારે બધાએ આજે પહોંચી જાત ઉપર. ઝાડ તો પડતા પડત પણ અમે બધાએ કાયમ માટે પડી જાત. એટલે ઘનશ્યામે આવીને અમારી રક્ષા કરી. પણ એણે તો હાથ ઠેઠ દૂર ઊભા હતા ત્યાંથી લાંબો હાથ કર્યો અને આખું ઝાડ ઉપાડી લીધું. આ ચરિત્ર કર્યું સુખકારી આવ્યા કુંજ ગલીમાં વિહારી. ભગવાન તો પાછું આવું કરીને જ્યાં ઉતારો કર્યો હતો પેલા રામદાસની જગ્યામાં ત્યાં આવીને મહારાજે તો પોતાની જે આગળની નિત્યવિધિ હતી એ કરી. પણ આ રીતે મહારાજે ત્યાં રાજાના એ પાંચેય દૂતોને બચાવ્યા અને પોતાનું અલૌકિક ચરિત્ર કર્યું. આ રીતે ભગવાન માનુષ્ય લીલા પણ કરે અને દિવ્ય લીલા પણ કરે. બંને લીલાઓ કરતા કરતા ભગવાન પોતાના ભક્તોને મનુષ્ય લીલા અને દિવ્ય લીલા બંને લીલાના સુખ આપી રહ્યા છે. અને મહારાજે નાની ઉંમરમાં શાસ્ત્ર અભ્યાસ કર્યો એ પણ વાત આવી. એટલે ભગવાને તો આપણને તમામ શાસ્ત્રોના સારરૂપ બધી વાતો કીધી છે વચનામૃત વગેરેની અંદર. પણ આપણે જો એ ના વાંચીએ તો પછી આપણે તો એક કહેવાય કે બધું અમૃત ભેગું કરીને કાઢી આવ્યું પણ એ આપણને લેવાનો ટાઈમ નથી પીવાનો આચમન કરવાનો. એટલે આપણે ટાઈમ કાઢીને વચનામૃત વાંચીએ જેથી કરીને ભગવાને આપણા માટે કીધેલું એ આપણે સમજી શકીએ. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભૂમાનંદ મુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રી હરિએ આઠ સત્શાસ્ત્રનો સાર કાઢ્યો ને તર ગામમાં ઉપવિત પહેરાવ્યું એ નામે 41મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.